કિડો, હાઉ આર યુ? આજની વાર્તા છે ટચુકિયા ભાઈ. એક ગામમાં એક ઘરડા માજી રહેતા હતા. એમને કોઈ બાળકો ન હતા. માજી એકલા રહેતા હતા. એક દિવસ માજી જંગલમાં શાકભાજી લેવા ગયા. એમણે એક ફણસ તોડ્યું. ઘરે આવીને ફણસ કાપ્યું તો એમાંથી એક બાળક નીકળ્યું. માજી એનું નામ સાંગો પાડ્યું. માજી એને ઉછેરવા લાગ્યા. એક દિવસ ફણસમાંથી બીજો છોકરો નીકળ્યો. માજી એનું નામ સરવણ પાડ્યું. ફરી એક દિવસ માજીએ ફણસમાંથી બાળક મળ્યું. માજી એનું નામ લાખો પાડ્યું. એ પછી પણ ફણસમાંથી બાળક નીકળ્યું. એનું નામ લખમણ પાડ્યું. માજી ચાર દીકરાને ઉછેરવા લાગ્યા. થોડા વખત પછી ફરી એકવાર ફણસમાંથી એક બાળક નીકળ્યું. આ બાળક સાવ ટચુક્યો હતો. એનું નામ ટચુકિયાભાઈ પાડ્યું. માજી અને આ પાંચ દીકરા સુખથી રહેવા લાગ્યા. એક દિવસ માજી જંગલમાંથી જતા હતા ત્યાં સિંહ મળ્યો. સિંહ માજીને કહે, માજી હું તમને ખાઈ જઈશ. માજી સિંહને કહે, અરે ભાઈ મને ઘડીને શું ખાઈશ? હું તારા માટે તાજા માજા દીકરા ટચુકિયાને મોકલું છું, એને ખાજે. સિંહ કહે, ભલે તું મોકલો તમારા ટચુકિયાને. માજી જાણતા હતા કે ટચુકિયો બહુ જ ચાલાક છે, એ જરૂર કોઈ રસ્તો કાઢશે. માજીએ ઘરે જઈને ટચુકિયાભાઈને કહ્યું કે જંગલમાં સિંહ મામા રહે છે, એ તમને મળવા બોલાવે છે. ટચુકિયા ભાઈ રે, મામા ઘરે જાજો ભાઈ, મામા ઘરે જાજો. ટચુકિયાભાઈ સમજી ગયા કે સિંહ મામા કંઈ અમસ્તા મળવા ન બોલાવે. એ કહે, ના મા ના મા, મામા મને ખાઈ જાય, ના મા ના મા, મામા મને ખાઈ જાય. માજીએ ટચુકિયાભાઈને કહ્યું કે તમે કોઈ રસ્તો શોધો અને આપણને બધાને સિંહથી બચાવો. ટચુકિયાભાઈએ માજીને કહ્યું કે તમે સિંહને કહો કે આપણે ઘરે જ જમવા આવે. માજી જંગલમાં ગયા. સિંહે માજીને કહ્યું, કેમ તમારો ટચુકિયો ન આવ્યો, હવે હું તમને કહું? માજીએ સિંહને કહ્યું કે સિંહભાઈ તમે અમારા ઘરે જ જમવા આવો ને, મારે પાંચ દીકરા છે. સિંહને થયું, આ સારું, માજીને ઘરે જઈશ તો માજી અને એના પાંચ દીકરા એમ છ માણસ ખાવા મળશે. સિંહ તો માજીના ઘરે ગયો. પાંચે દીકરા સાથે ખૂબ વાતો કરી. પછી માજીએ સિંહને કહ્યું કે સિંહભાઈ તમે શું જમશો? સિંહ કહે, પહેલો તો ખાશું સાંગો ને સરવણ, પછી તો ખાશું લાખો ને લખમણ, પછી તો ખાશું ટચુકિયા ભાઈ, છેલ્લે ખાશું ડોહલી ભાઈ. ટચુકિયાભાઈ સિંહને કહે, મામા એટલા જલ્દી અમને ન ખાશો, પહેલાં અમારી એક વાર્તા સાંભળો. આમ કહી એમણે સિંહને વાત કહી કે અમે પાંચ ભાઈ ભેગા મળીને કોઈને કેવી રીતે મારીએ, અને પછી ગાવા લાગ્યા. હાથડા તો ઝાલશે સાંગો ને સરવણ, પગડા તો ઝાલશે લાખો ને લખમણ, ગાડું તો કાપશે ટચુકિયા ભાઈ, દીવડો ઝાલશે ડોહલી ભાઈ, દીવડો ઝાલશે ડોહલી ભાઈ. સિંહને થયું, ઓ બાપરે, આ બધા ભેગા મળી જાય તો મને આવી રીતે મારી શકે છે, તું ચાલ ભાઈ ભાગ અહીંથી. સિંહ તો ભાગ્યો ગયો. ટચુકિયાભાઈ બૂમ પાડીને કહે, અરે સિંહ મામા જમ્યા વગર કેમ ભાગ્યા? પછી માજી અને પાંચે દીકરા મજાથી રહેવા લાગ્યા. કેમ મજા આવી ને દોસ્તો? બસ આવી જ અવનવી વાર્તાઓ સાથે જોડાયેલા રહો. સ્ટે ટ્યુન, ગુડ બાય. હે કિડો, કેમ છો, મજામાં ને? આજની વાર્તા છે રંગીલા રડિયા કાકા. એક ગામમાં રડિયા નામનો એક માણસ રહેતો હતો. એ ઘણો જ વિનમ્ર હતો. એનો સ્વભાવ આનંદી હતો, એટલે લોકો તેને રંગીલા રડિયા કાકા કહેતા. એક દિવસ બે છોકરીઓ તેલ ભરેલી બરણી લઈને શેરીમાં જઈ રહી હતી. એક છોકરી બીજી છોકરીના કુટુંબની સમસ્યાઓ કહેતી હતી. એના પપ્પાની તબિયત સારી નહોતી, મમ્મી ચિંતામાં રહેતી હતી, ભાઈ પરીક્ષામાં નપાસ થયો હતો, એના ઘરે શાંતિનો કોઈ ઠેકાણા જ નહોતા. રડિયા કાકા છોકરીઓની પાછળ જ ચાલતા હતા,
એમણે છોકરીને સૂચન કર્યું કે હનુમાનજીને તેલ ચઢાવી દે. છોકરીઓ રડિયા કાકાનો આદર કરતી હતી એટલે એમણે રડિયા કાકાની વાત માની લીધી. વળી એ દિવસે તો શનિવાર હતો એટલે હનુમાનજીનો વાર. છોકરીએ બધું તેલ હનુમાનજીને ચઢાવી દીધું. છોકરી ઘરે ગઈ ત્યારે એની માએ તેને તેલ માટે પૂછ્યું. જ્યારે માએ શું બન્યું તે જાણ્યું ત્યારે એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. તે રાજા પાસે રડિયા કાકા સામે ફરિયાદ કરવા ગઈ. આ બાજુ રડિયા કાકા બૂટ ચંપલની દુકાનમાં બૂટ ખરીદવા ગયા. એમણે જુદી જુદી જાતના બૂટના નામ પૂછ્યા. બૂટની એક જોડીનું નામ હતું પેરજા. દુકાનદારે નામ કહ્યું પેરજા. હિન્દી ભાષામાં પેરજા એટલે કે પહેરી લે. એટલે રડિયા કાકા તો એ બૂટ પહેરીને ઘરે જવા લાગ્યા. દુકાનદારે પૈસા આપવા કહ્યું તો રડિયા કાકા કહે, કેમ ભાઈ, હમણાં જ તો તમે મને કહ્યું પહેરજા એટલે કે પહેરી લે. દુકાનદાર ગુસ્સે થઈ ગયો અને રાજાને ફરિયાદ કરવા ચાલ્યો ગયો. પછી રડિયા કાકા મીઠાઈની દુકાને ગયા. એમણે જુદી જુદી મીઠાઈના નામ પૂછ્યા. દુકાનદારે મીઠાઈઓના નામ કહ્યા. એમાં ખાજા પણ હતા. ખાજા નામની મીઠાઈ આપણે નાગપંચમીના તહેવારમાં ખાતા હોઈએ છીએ. દુકાનદારે મીઠાઈનું નામ કહ્યું ખાજા. હિન્દી ભાષામાં ખાજા એટલે કે ખાઈ લે. રડિયા કાકા તો ખાજાનો મોટો ટુકડો લઈને ખાઈ ગયા. મીઠાઈનો દુકાનદાર પણ રાજાને ફરિયાદ કરવા નીકળી ગયો. રાજાએ રડિયા કાકાને બોલાવવા એક સિપાહીને મોકલ્યો. રડિયા કાકા સરળ અને સારા માણસ તરીકે જાણીતા હોવાથી સિપાહીને થયું કે રાજાએ એમને કોઈ ઇનામ આપવા માટે બોલાવ્યા હશે. સિપાહીએ રડિયા કાકાને કહ્યું કે તમને જે ઇનામ મળે એમાંથી મને કંઈક આપજો. રડિયા કાકાએ સિપાહીને ઇનામનો ભાગ આપવાનું વચન આપ્યું. રાજાએ રડિયા કાકાને એમની સામેની ફરિયાદો વિશે પૂછ્યું. રડિયા કાકાએ રાજાએ બધી રમૂજી વાતો કહી. હનુમાનજીને તેલ ચઢાવવાની, બૂટ પહેરી લેવાની અને ખાજા ખાઈ લેવાની. રાજા આ વાણીને ખૂબ જ હસ્યા. રાજા તો ખુશ થઈને રડિયા કાકાને કોઈ ઇનામ માંગવા કહ્યું. રડિયા કાકાએ ઇનામમાં ચાબુકના 100 ફટકા માંગ્યા. રાજા તો આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. રડિયા કાકાએ રાજાને કહ્યું કે એમના સિપાહીએ ઇનામનો ભાગ માંગ્યો છે, માટે આવો લોભી સિપાહીને ચાબુકના ફટકાના ઇનામનો ભાગ તો મળવો જ જોઈએ ને. પોતાના કર્મચારીઓ આવી રીતે લાંચ માંગે છે એ જાણીને રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. એમણે સિપાહીને કડક સજા કરી અને રડિયા કાકાને 100 સોનામહોરનું ઇનામ આપ્યું. રંગીલા રડિયા કાકા સુખીથી રહેવા લાગ્યા. કેમ, મજા આવીને દોસ્તો? બસ આવી જ અવનવી વાર્તાઓ સાથે જોડાયેલા રહો. સ્ટે ટ્યુન. ગુડ બાય. હે કિડ્ડો, કેમ છો? મજામાં? આજની વાર્તા છે સસ્તા રાણા સાકડિયા. એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજાપાઠ કરતા હતા. બાવાજી રોજ જંગલમાંથી તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા. એકવાર બાવાજી જંગલમાં ગયા ત્યારે એક સસલાભાઈ એમની ઝૂંપડીએ આવી પહોંચ્યા. તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસલાભાઈ તો રાજી થઈ ગયા. એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું. પછી નિરાંતથી ફળો અને શાકભાજી ખાવા લાગ્યા. થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું અંદરથી બંધ છે. બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે. એમણે બારણું ખટખટાવી પૂછ્યું, ભાઈ, અંદર કોણ છે? સસલાભાઈએ અવાજ ઘેરો કરીને બોલ્યા, એ તો સસ્સા રાણા સાકડિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા, નહીતર તારી તુંબડી તોડી નાખું. બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા આ ગામ ભણી. ગામ પાસેના ખેતરમાં ખેડૂત પટેલ સામે મળ્યા. પટેલે બાવાજીને પૂછ્યું, બાવાજી, આમ ગભરાયેલા કેમ છો? કેમ ભાગો છો? બાવાજીએ પટેલે સસ્સા રાણાની વાત કરી.
પટેલ કહે, ચાલો હું તમારી સાથે આવું. પટેલ બાવાજીની ઝૂંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, અંદર કોણ છે? સસ્સા ભાઈ અવાજ ઘેરો કરીને બોલા, એ તો સસ્સા રાણા સાકડિયા, ડાબે પગે ડામ, ભાગ પટેલ, નહીતર તારી તુંબડી તોડી નાખું. પટેલ આવું કૌતુક ક્યારે નહોતું સાંભળ્યું એટલે એ પણ ગભરાયાને ભાગ્યા. એમણે ગામમાં મૂકીને બોલાવ્યા. ગામના મૂકી બાવાજીની ઝૂંપડીએ ગયા અને બાણું ખટખટાવી પૂછ્યું, અંદર કોણ છે? સસ્સાભાઈ અવાજ ઘેરો કરીને ફરી બોલ્યા, એ તો સસ્સા રાણા સાકડિયા, ડાબે પગે ડામ, ભાગ મૂકી, નહીતર તારી તુંબડી તોડી નાખું. મૂકી પણ ગભરાયા. બધા મૂંઝાય કે આ વળી સસ્સા રાણા કોણ છે? આવો અવાજ કોનો છે? બધાએ બાવાજીને કહ્યું, તમે આજે ઝૂંપડીમાં ન જાઓ. આજની રાત ગામમાં જ રહો. બાવાજી એમની ઝૂંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા. સસ્સાભાઈને તો મજા પડી ગઈ. એમણે તો ધરા આવીને ખાધું અને પછી નિરાંતે સૂઈ ગયા. સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા. આ વાતની શિયાળભાઈને ખબર પડી ગઈ. એકવાર બાવાજી બહાર ગયા ત્યારે શિયાળભાઈ એમની ઝૂંપડીમાં ઘૂસી ગયા. બાવાજીએ આવીને જોયું કે ફરીવાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયો છે. બાવાજીએ પટેલને અને મૂકીને બોલાવ્યા. બધાએ બારણું ખટખટાવીને પૂછ્યું, અંદર કોણ છે? શિયાળભાઈ બોલ્યા, એ તો શિયાળભાઈ સાકડિયા, ડાબે પગે ડા, ભાગ બાવા, નહીં તાર તારી તુંબડી તોડી નાખું. બધા શિયાળભાઈના આવો અવાજ ઓળખી ગયા. અરે આ તો શિયાળવું છે. બધાએ ભેગા મળીને બાણો તોડી નાખ્યો. અંદાજે ને શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો. શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં. હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસ્સાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા. કેમ, ખૂબ મજા પડી ને દોસ્તો? બસ આવી જ અવનવી વાર્તાઓ સાથે જોડાયેલા રહો. ગુડ બાય, સ્ટે ટ્યુન, ગુડ બાય.